એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. મોડાસા તાલુકાના ધોળિયો ડુંગરનું ગેરકાયદેસર ખનન સામે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની લાલા. મોડાસા તાલુકાના ધોળિયા ડુંગરનું ખનન અટકાવવા ગામની મુલાકાતે ધવલસિંહ ઝાલા. ડુંગરના ઉપર વર્ષો જૂના હનુમાનજી શિવલિંગ, માં કાળી માતાજીના અલગ અલગ પૌરાણિક સાત મંદિર, ધોળિયા ગ્રામજનોના આસ્થાનું કેન્દ્ર. વર્ષ 1983 સુધી આ ડુંગર કે રેકર્ડમાં ગોચર તરીકે, પછી સરકારી પડતર બતાવીને ડુંગર ખનન તરીકે આપી મળતો સફેદ પથ્થર. ડુંગરના આટાવાથી બાજુમાંથી નજીક આવેલો મેસો નદીનું પાણી ગામમાં ઘૂસવાનો પણ ભય. ધોળિયા ગામ લોકોની માંગ, તાત્કાલિક ખનન અટકાવવું અને યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી ધવલસિંહ ઝાલા અને ગ્રામજનોની યોગ્ય ન્યાય માંગણી. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. મોડાસાની બાજુમાં આવેલું ઝાલા બાવજીનું પ્રખ્યાત મંદિર આપ બધા જ તેનાથી પરિચિત છો. તેની બાજુમાં ધોળિયા ગામ આવેલું છે અને ધોળિયો ડુંગર આવેલું છે. ધોળિયા ડુંગરનું એક ખૂબ પૌરાણિક મહત્ત્વ રહેલું છે અને તેની ખનન પ્રવૃત્તિ ચાલુ થઈ છે ત્યારે મને ગામ લોકોનો ફોન આવેલો અને એમની મુલાકાત કરવાથી મને જાણવા મળ્યું કે આ ધોળિયા ડુંગરની અંદર ઝાલા બાવજીએ ગાયોને સંતાડી હતી. ગાયોનો જ્યારે મારણ કરવા માટે લોકો આવ્યા હતા ત્યારે તેની અંદર સંતાડી હતી ને એનું નામ ત્યારથી ધોળિયા ડુંગર પડ્યું છે ને એના પરથી ધોળિયા ગામ બન્યું છે. ધોળિયા ગામના રહીશોએ સરકારમાં અરજી પણ, સરકારી તંત્રને અરજી પણ કરી છે અને જ્યાં સુધી તેનું નિરાકરણ ના આવે, એ અરજીનો જવાબ ના મળે ત્યાં સુધી તાત્કાલિક ધોરણ ઉપરથી એ ધોળિયા ડુંગરનું ખનન અટકાવવામાં આવે. કારણ કે એ ધોળિયા ડુંગરની ઉપર 6-7 માતાજીની ડેરીઓ આવેલી છે અને આ ખૂબ મહત્ત્વનું ડુંગર કહેવાય છે. કારણ કે આજુબાજુના બધા જ ડુંગરમાં આ સફેદ કલરનો ડુંગર છે અને ખૂબ પૌરાણિક છે અને આનું આસ્થાનું કેન્દ્ર છે, જેથી કરીને ઝાલા પરિવારનું આસ્થાનું કેન્દ્ર ઝાલા બાવજી ભગવાન અર્પોદરા ખાતે અને એની આસ્થા ના દુભાય તે રીતે હું સરકારી તંત્રને વિનંતી કરું છું કે આ સ્વરૂપ આનું મોટું ના થાય તો તાત્કાલિક ધોરણ પર તેનું ખનન અટકાવવું જોઈએ.